अपडेट्स ओनली यूट्यूब चैनल ने सब्सक्राइब करशो, बेल आइकॉन ने दबावशो, लाइक कमेंट अने शेयर करशो। नमस्ते, मारु नाम भरत कोमर छे। मारी स्कूल नु नाम मॉडल स्कूल साणा छे। हुं धोरण 10 मां अभ्यास करू छुं। विभाग 5 गणितिक नमूनाओ। मारी कृतिनुं नाम छे रमता रमता गणित शीखे। તમે જાણો છો કે બે બિંદુઓને જોડતા એક રેખાખંડનું નિર્માણ થાય છે, તેવી જ રીતે ત્રણ અસંરેખ બિંદુઓને જોડતા ત્રણ રેખાખંડનું નિર્માણ થાય છે। તો તમે મને કહી શકો કે ચાર અસંરેખ બિંદુઓને જોડતા કેટલા રેખાખંડનું નિર્માણ થાય છે? હા, 6 રેખાઓનું। તેવી જ રીતે પાંચ અસંરેખ બિંદુઓને જોડતા કેટલા રેખાખંડનું નિર્માણ થાય છે? થોડું અઘરું છે। હા, જેમ જેમ અસંરેખ બિંદુઓની સંખ્યા વધતી જશે તેમ તેમ રેખાખંડની સંખ્યા જણાવવા થોડી મુશ્કેલ છે। ચાલો તેના માટે આપણે એક રમત રમીએ। અહીંયા કેટલા બિંદુ છે? બે। બેમાંથી એક બાદ કરતા એક, એકને બે વડે ગુણતા બે, બેને બે વડે ભાગતા એક। તેવી જ રીતે અહીંયા કેટલા બિંદુ છે? ત્રણ। ત્રણમાંથી એક બાદ કરતા બે, બેને ત્રણ વડે ગુણતા છ, છને બે વડે ભાગતા ત્રણ। તો આ બધું આપણે એક સૂત્રની મદદથી કરી શકીએ છીએ, જે સૂત્ર આ પ્રમાણે છે, એન કૌંસમાં એન માઇનસ વન ભાગ્યા બે। આમ અહીં આ સૂત્રની મદદથી અસંરેખ બિંદુઓ વડે રેખાખંડની સંખ્યા જાણી શકાય છે। પાંચ બિંદુઓમાંથી 10 રેખાખંડનું નિર્માણ થાય છે, 6 બિંદુમાંથી 15 રેખાનું નિર્માણ થાય છે, 8 બિંદુમાંથી 28 રેખાખંડનું નિર્માણ થાય છે। ધન્યવાદ। નમસ્તે, મારું નામ પટેલ નૈના છે। મારી સ્કૂલનું નામ મોડલ સ્કૂલ સાણંદ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। ચાલો આપણે એક પાયથાગોરસના પ્રમેયની સમજૂતી મેળવીએ। અહીં એક કાટકોણ ત્રિકોણ આપેલ છે, જેની એક બાજુનું માપ 4 એકમ અને બીજી બાજુનું માપ 3 એકમ છે। હવે ચાર એકમ ધરાવતી બાજુનું માપ લઈ એક ચોરસ બનાવતા તેનું ક્ષેત્રફળ 16 થાય છે। તેવી જ રીતે ત્રણ એકમ ધરાવતી બાજુનું માપ લઈ ચોરસ બનાવતા તેનું ક્ષેત્રફળ 9 થાય છે। કર્ણની બાજુ જેટલું માપ લઈ તેનું ચોરસ બનાવતા તેનું માપ 25 અંશ પ્રાપ્ત થાય છે, જે દર્શાવે છે કે કર્ણનું માપ 5 એકમ છે। આપેલ કૃતિ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ અન્ય બે બાજુઓના વર્ગ બરાબર વર્ગના સરવાળા બરાબર થાય છે તમે જોઈ શકો છો કે એક બાજુનો વર્ગનો સરવાળો તથા બીજી બાજુના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય છે। ધન્યવાદ।